હેલો મિત્રો, આજે હું લઈને આવી છું તમારા માટે એક નવી રેસીપી. આજે આપણે બનાવીશું પનીર ચીલી. તો પનીર ચીલી રેસીપી છે તે બનાવવામાં ખૂબ ઈઝીલી છે અને ફટાફટ બની જાય તેવી છે. ખાવામાં ખૂબ ટેસ્ટી છે, સ્વાદિષ્ટ છે. માર્કેટમાં બહાર બને તેવી જ આપણી આ પનીર ચીલી છે. તમે જોઈ શકો છો કે ખૂબ સ્મૂથલી એવી આપણે પનીર ચીલી બની છે. આ ડિશને જોતા જ મોમાં પાણી આવી જાય તેવી માર્કેટ જેવી પનીર ચીલી આપણે ઘરે કઈ રીતે બનાવીશું તે આજે હું તમને જણાવીશ. મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ફૂડી ખાનદાનમાં. અમારા વિડીયો લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન અવશ્યથી દબાવો. તો પનીર ચીલી બનાવવા માટે અહીંયા મેં કટિંગ કરેલા છે તે ઝીણા કાંદા લીધેલા છે અને આવી રીતે ઉપરનો જે કાંદાના લેયર હોય તે આવી રીતે મોટા કટિંગ કરેલા તે લીધેલા છે. ઝીણા પણ કટિંગ કરેલા છે. કટિંગ કરેલું ગ્રીન ગાર્લિક લીધેલું છે, લસણ છે, ને કટિંગ કરેલા છે તે મેં કેપ્સિકમ લીધેલું છે, આદુની પેસ્ટ છે, સૂકું લસણ લીધેલું છે, ને અહીંયા મેં કોર્નફ્લોર લીધેલો છે અને મેંદો લીધેલો છે. 200 ગ્રામ જેટલું અહીંયા મેં પનીર લીધેલું છે. તો હવે આપણે પનીર ચીલી બનાવવાની શરૂઆત કરીએ. તો પનીર ચીલી બનાવવા માટે અહીંયા મેં જે પનીર લીધેલું છે તેને આપણે કટિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે તેને વચ્ચેથી કટિંગ કરીશું. તો આવી રીતે આપણે વચ્ચેથી તેને કટિંગ કરવાનું છે. અહીંયા મેં પનીરનું કટિંગ કરી લીધેલું છે. તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે લાંબુ પનીરનું છે તે કટિંગ કરવાનું છે. અથવા તો આવી રીતે ન કરવું હોય તો તમે સ્ક્વેરમાં પણ કરી શકો છો. પણ આપણે માર્કેટમાં પનીર ચીલી ખાવા જઈએ છીએ તે આવી રીતે લાંબા કટિંગ હોય એટલા માટે મેં અહીંયા એવી રીતે કટિંગ કર્યું છે. તો હવે આપણે પનીર ચીલી બનાવવા માટેનું કોટિંગ છે તેને કરી બનાવી લઈશું. તો કોટિંગ બનાવવા માટે અહીંયા મેં એક બાઉલ લીધેલું છે. ત્યારબાદ તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલું કોર્નફ્લોર એડ કરીશું. અને 2 ટીસ્પૂન આપણે જે મેંદો આવે તેને એડ કરીશું. ત્યારબાદ આપણે બંને વસ્તુ એડ કરી દીધી છે. ત્યારબાદ આપણે અહીંયા 1/2 ટીસ્પૂન જેટલી લાલ સીમલા મિર્ચ પાવડર છે તેને એડ કરીશું. ત્યારબાદ અહીંયા આપણે 1 ચપટી જેટલું મીઠું એડ કરીશું. પનીર ખારું હોય એટલે આપણે મીઠું પણ તે રીતે એડ કરવાનું છે. ત્યારબાદ અહીંયા હું પાણી એડ કરીશ અને તેને આપણે સ્લરી બનાવીશું. સ્લરી બહુ ઘાટી નથી બનાવવાની કે બહુ વાછી નથી બનાવવાની. આપણે પનીરનું કોટિંગ કરવાનું છે, પનીરને ઉપર ચડી જાય તેટલું જ આપણે તેને સ્લરી બનાવીશું. તો તમે જોઈ શકો છો કે આપણું આ કોટિંગ કેટલું પતલું અને બનીને રેડી થઈ ગયું છે. આવી રીતે આપણે કોટિંગ બનાવીશું. ત્યારબાદ તેમાં આપણે જે પનીરને કટિંગ કરેલું પનીર છે તેને આપણે અંદર એડ કરી દઈશું. હાથની મદદથી તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે પનીર છે તે કોટિંગ થઈ ગયું છે. આવી રીતે આપણે ઉપર તેને મેંદા અને કોર્નફ્લોરનું કોટિંગ કરવાનું છે. અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. આપણું તેલ આવી ગયું છે. હવે આપણે પનીરને ફ્રાય કરી લઈશું.
તમે જોઈ શકો છો કે આપણો પનીર છે તે ફ્રાય થઈ ગયું છે. તેને આવે આપણે પ્લેટમાં કાઢી લઈશું. આવી રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે પનીરને ફ્રાય કરવાના છે. ત્યારબાદ અહીંયા આપણે બીજો પનીર છે તેને આવી રીતે આપણે ફ્રાય કરવા રેડ કરી દઈશું. આવી રીતે આપણે પનીરને ફ્રાય કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે આપણા પનીર છે તે ફ્રાય થઈ ગયા છે. આવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના હતા. તો હવે આપણા પનીર ફ્રાય થઈ ગયા છે. તો અહીંયા મેં એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણું તેલ આવી ગયું છે. ત્યારબાદ તેમાં આપણે જીંજર એડ કરીશું, આદુની પેસ્ટ એડ કરીશું, સૂકું લસણ આવે તેને એડ કરીશું. લસણ એડ કર્યા બાદ અહીંયા ઝીણા સમારેલા જે કાંદા છે એ કાંદાને એડ કરી દઈશું. ત્યારબાદ અહીંયા મોટી સાઈઝમાં જે કાંદા લીધેલા છે તેને આપણે એડ કરીશું. અને આ કેપ્સિકમ છે એ આપણે કેપ્સિકમ અંદર એડ કરી દઈએ. બધું એડ કર્યા બાદ આપણે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન થાય ત્યાં સુધી તેને તેલમાં સાંતળવાનું છે. આ જેટલું વધારે અંદર પાકશે તેટલો તેનો ટેસ્ટ ખૂબ સારો એવો આવશે. અને આપણે બહાર જે માર્કેટમાં પનીર ચીલી ખાવા જઈએ છીએ તેવો જ ટેસ્ટ ઘરે પણ આવી શકે છે. તો તમે જોઈ શકો છો કે આપણા કાંદા અને લસણ છે તે ચડીને રેડી થઈ ગયા છે. તેનો કલર પણ ચેન્જ થઈ ગયો. ત્યારબાદ અહીંયા મેં ચીલી ફ્લેક્સ તે લીધેલું છે. તો ચીલી ફ્લેક્સ ઉપર અમે એડ કરી દઈશું. ચીલી ફ્લેક્સ અંદર એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ સારો આવે છે અને મીઠાશ પણ સારી એવી આવે છે. ત્યારબાદ અહીંયા આપણે થોડો સોયા સોસ છે તેને એડ કરી દઈશું. સોયા સોસ એડ કર્યા બાદ અહીંયા જે ટામેટા કેચપ આપણે છે તે 1 ટીસ્પૂન જેટલો ટામેટા કેચપ એડ કરવાનું છે. બધું બરાબર મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ બધું ચડાઈને અંદર મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધું એડ કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા મેં કોર્નફ્લોરની સ્લરી બનાવેલી છે. 1 ટીસ્પૂન કોર્નફ્લોર લીધેલો છે અને તેને પાણી એડ કરી સ્લરી બનાવી છે. તેને આપણે અંદર એડ કરી દેવાનું છે. એડ કર્યા બાદ તેને બરાબર મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા બાદ આપણે જે પનીર છે તેને આપણે અંદર એડ કરી દેવાનું છે. પનીર એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લઈએ.
પનીરની અંદર એડ કર્યા પછી આપણે બહુ વધારે કૂક કરવાનું નથી, બિચારા આપણું પનીર છે તે ઢીલું થઈ જશે, માટે અંદર એડ કરી મિક્સ થઈ જાય એટલે આપણે ફટાફટ પ્લેટમાં કાઢી લઈશું. તો આપણું આ પનીર ચીલી છે તે બનીને રેડી થઈ ગયું છે. બધું મિક્સ કરી લીધું છે, ત્યારબાદ તેમાં આપણે થોડું વિનેગર છે તેને એડ કરી દઈશું. વિનેગર તમારે એડ કરવું હોય તો કરી શકો છો, ન કરવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. વિનેગર એડ કર્યા બાદ તેને મિક્સ કરી લઈએ. આપણું આ પનીર ચીલી છે તે બનીને રેડી થઈ ગયું છે. ઉપર આપણે ગ્રીન લસણ આવે અને તેને આપણે ઉપર તેને એડ કરીશું. ત્યારબાદ તેને એક આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આપણે આ ડીશ ખૂબ ઇઝીલી અને ફટાફટ બની જાય તેવી બનીને રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ પનીર ચીલી છે તે બનીને રેડી થઈ ગયું છે. ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં પણ ખૂબ ઇઝીલી ફટાફટ બની જાય તેવી આપણી આ રેસીપી છે. બહાર પનીર ચીલી ખાવા જઈએ તેવું જ આપણું પનીર ચીલી બનીને રેડી થઈ ગયું છે. આ ડીશને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવું બની ગયું છે. નાના બાળકોને તમે આ રેસીપી આપો તો, બનાવીને પનીર ચીલી બનાવીને આપો તો તેને ખૂબ ભાવે તેવું છે. તો તમને આજની આ અમારી રેસીપી કેવી લાગી તે તમારા મિત્રો જોડે શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઈક કરો. આવી અવનવી રેસીપી જોવા માટે તમે અમને કોમેન્ટ સેક્શનમાં પણ બતાવી શકો છો, જેથી અમે તમારી આગળ એક નવો વિડીયો લાવી શકીએ. અમારા વિડીયો લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન અવશ્યથી દબાવો. થેન્ક યુ ફોર વોચિંગ. હવે આપણે મળીશું એક નવી રેસીપી સાથે.